Good morning, friends. So, sir, how are you? Chapter number 6, work and work more man. Agar bati hai. Pratya suni. Tumne me part 1 aur video jaise chapter no part 1 che ema 1 thi 25 sudhi ni sankhya na varg varghmul jaise ye model karva mate me aapya che tumne note ma pan lakhavu che to e yaad rakhjo bo agatya ni vastu che tumne aaje pan apna dakhla vo josho to ena upar adharit dakhla vo che barabar che jem ke tumne har patavar chopdi par aavi jao chopdi ma pana number 92 ema tumne prayatna karo josho ओके तो प्रश्न પૂછવામાં આવેલા છે એટલે કે મારો અહીંયા નથી લખેલું મારો એવું છે કે નીચે કે 6 રકમ આપેલી છે 6 સંખ્યા આપેલી છે આપણે ચેક કરવાનું છે કે આ 6 6 સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યા આપણને મળશે એમાં એકમનો અંક શું હશે તો આપણે 1 થી 25 સુધીના કે 1 થી 10 સુધીના પણ વર્ગ મોડે હોય તો આપણે બોલો ફટાફટ બોલી શકે કે ભાઈ વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો હોય જેમ કે એકદમ ઈઝી વસ્તુ છે જુઓ 1234 પાછળનો અંક ખાલી તમારે ધ્યાન રાખવાનો 4 છે પાછળનો અંક 4 છે તો 4 નો વર્ગ 16 થાય 16 માં એકમનો અંક 6 છે એટલે આ રકમનો વર્ગ કરો તો જે સંખ્યા મને મળે એમાં એકમનો અંક 6 આવે તો જો મેં લખી દઉં છે કે ભાઈ 1234 છે આનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 6 આવે સિમ્પલ તો બોલો આ તમને આવડી જતું હોય ને તો આ બધી સંખ્યા જે છે તે તમને જાતે આવડે છે કેમ છે હું હોમવર્કમાં આપવાનો છું ખાલી બોલી જાવ તમારે કઈ રીતે લખવાનો છે તો હવે આ રકમ છે આટલી મોટી રકમને મારે ધ્યાનમાં નથી લેવાની ખાલી એકમ નામ જોવાનો એકમ નામ 7 છે 7 નો વર્ગ 49 થાય 49 માં એકમનો અંક 9 આવે એટલે જવાબ શું લખીશું કે ભાઈ આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 9 હોય પછી એવી રીતે આમાં એકમનો અંક 8 છે 8 નો વર્ગ 64 થાય 64 નો એકમનો અંક 4 એટલે આમાં જવાબ આવશે 4 આ રીતે સેમ લખાણ કરવાનું કે 92968 નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હોય દાખલા તરીકે કરી શકશો બરાબર ને હવે અહીં 0 છે તો 0 જ આવો 10 નો વર્ગ 100 થાય વિચાર કરો તો 10 નો પણ એકમનો અંક 0 100 નો પણ એકમનો અંક 0 એટલે આનો જવાબ 0 આગળ વધીએ આ સંખ્યામાં જે છે એકમનો અંક 2 નો વર્ગ 4 થાય એટલે આનો જવાબ આવશે 4 આ 6 છે આનો એકમનો 6 નો વર્ગ 36 એટલે આ સંખ્યાનો વર્ગ કરો એકમનો 6 મળે તો આ તમારો પ્રયત્ન કરો પૂરો થાય બરાબર છે આ રીતે તમે બધા રાખવા ગણી નાખજો આગળ વધીએ છે એ જ પાના નંબર 12 ઉપર બીજું જે પ્રયત્ન કરાવે છે તે લે એમાં મથાળામાં લખ્યું નથી ભાઈ પહેલા પ્રશ્ન પ્રશ્ન નંબર 1 નો મથાળો ભાઈ આ રીતનું છે કે નીચે સંખ્યા આપેલી છે તમે ચેક કરો કે કોનો વર્ગ એકી સંખ્યા મળે અને કોનો વર્ગ બેકી સંખ્યા મળે તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના પાર્ટ 1 માં તમને મેં સમજાવી દીધું છે કે યાદ રાખવાનું છે કે એકી સંખ્યા હોય તો એકી સંખ્યાનો વર્ગ કરો મને એકી સંખ્યા જ મળે બેકી સંખ્યા હોય તો બેકી સંખ્યાનો વર્ગ કરો તે બેકી સંખ્યા મળે એકદમ સિમ્પલ લોજિક છે હવે જુઓ પહેલી રકમ મને આપી 727 હવે તમે મને આ સંખ્યા એકી કહેવાય કે બેકી કહેવાય તરત આપણે કહીશું કે આ એકી સંખ્યા એકી સંખ્યા છે તો વર્ગ કરો મને એકી જ મળે લખવાનું કેવી રીતે તે જોઈ લો કે 727 એકી સંખ્યા હોવાથી એનો વર્ગ પણ એકી સંખ્યા થાય બીજી રકમ લઈએ 158 હવે 158 પાછળ 8 છે મતલબ એકી સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા કેટલો સિમ્પલ દાખલાઓ છે બોલો વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો જો મેં લખ્યું કે 158 બે કી સંખ્યા હોવાથી એનો વર્ગ બે કી સંખ્યા થાય ચેક કરવાનો છે કોનો વર્ગ બે કી કોનો વર્ગ બે બે દાખલા મેં કરાવ્યા છે દાખલા નંબર 3 અને 4 તમે જાતે કરવાના છે આ રીતે લખી નાખવાનું છે જેમ કે હું બોલી જાઉં તે પ્રમાણે જુઓ 269 એ કી સંખ્યા તો શું લખશો 269 એ કી સંખ્યા હોવાથી એનો વર્ગ એક કી સંખ્યા થાય છેલ્લો દાખલો 1980 બે કી સંખ્યા છે 1980 બે કી સંખ્યા હોવાથી એનો વર્ગ પણ બે કી થાય પ્રશ્ન નંબર 2 પૂરો સોરી એટલે પ્રશ્ન નંબર 1 પૂરો પ્રયત્ન કરો આગળ વધો પ્રશ્ન નંબર 2 છે એ પણ એકદમ સિમ્પલ છે શું ચેક કરવાનું છે મથાળામાં એવું લખ્યું છે કે ભાઈ નીચે જે સંખ્યા આપેલી છે તમારે ચેક કરવાનું છે કે એના વર્ગ કરવાથી મને પાછળ કેટલા શૂન્ય મળે હવે આ 60 છે પહેલી રકમ તો 60 થી પાછળ 1 શૂન્ય છે આ વસ્તુ પણ આ ચેપ્ટરના પાર્ટ 1 ના વિડિયોમાં હું સમજાવી ચૂક્યો છું કે જે રકમમાં પાછળ 1 શૂન્ય હોય વર્ગ કરો ને તો 1 ના ડબલ શૂન્ય થાય એટલે 60 નો વર્ગ કરવાથી જે સંખ્યા મને મળે
તો લઈ બધા જુઓ કે ભાઈ અહીં 60 માં પાછળ 100 ની હશે મતલબ કે એનો વર્ગ કરીશ તો 900 ની સંખ્યા 2 થાય એવી રીતે દાખલો નંબર 13 લઈએ રકમ છે 400 રકમ 200 એટલે ખ્યાલ આવશે કે 400 ની પાછળ 200 ની 200 ની હવે રકમ છે તમે વર્ગ કરો તો પાછળ 400 ની આવવાનો 3 હોય તો 6 થાય 4 હોય તો 8 થાય બોલી દો છો તે વસ્તુ આપણે લખી દેવાની કે ભાઈ અહીં 400 માં પાછળ 200 ની છે એટલે માટે તેના વર્ગમાં શૂન્યની સંખ્યા 4 થાય બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આગળ વધીએ ચાલો હવે પાના નંબર 94 ચોપડી ની અંદર પાના નંબર 94 ઉપર આવો ત્યાં એક પ્રયત્ન કરવાનો છે તેને સમજવાનો છે દાખલો મેં કેવો ભણ્યો છે તેની સાથે કોઈ નિસ્બત તમારે રાખતા ને દાખલો ગણવાનો કેવી રીતે છે તે જો એનો લોજિક એટલો સિમ્પલ છે કે નહીં જો બરાબર છે પ્રશ્નમાં એમ કહે છે સવાલ એવો છે પ્રયત્ન કરવામાં કે 9 નો વર્ગ અને 10 નો વર્ગ હવે આ 9 નો વર્ગ ગણો તો વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે ભાઈ 9 નો વર્ગ એટલે 81 ત્યાર પછી 10 નો વર્ગ તો ભાઈ 10 નો વર્ગ એટલે કે 100 થાય શું પ્રશ્ન પૂછેલો છે કે 9 નો વર્ગ અને 10 નો વર્ગ એટલે 81 અને 100 એની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે તો વિદ્યાર્થી મિત્રો ગણવાની વ્યવસ્થા કે ભાઈ 81 અને 100 ની વચ્ચે કેટલી સંખ્યા આવે 82 83 84 85 86 87 એ રીતે હાથથી ગણવા બેસવાનું નથી આપણને એક સૂત્ર આપી દેવામાં આવશે એ સૂત્રમાં કિંમત મૂકી અને દાખલો લાવવામાં આરામથી બની જશે સૂત્ર શું છે અને દાખલામાં સૂત્ર ક્યારે મારવું તે પહેલા ખાસ સમજી લો જ્યારે આપણે આપવામાં આવતી આ જે બે સંખ્યા છે એ બે ક્રમિક સંખ્યા હોય ને ત્યારે હું આ સૂત્ર મારી શકું જે હમણાં હું તમને બતાવવાનો હતો જે તમને હમણાં હું શીખવવાનો છું ચેક કરો આ કઈ સંખ્યા 9 9 પછી કોણ આવે 10 મને સવાલ આવ્યો હોત કે ભાઈ 9 નો વર્ગ અને 19 નો વર્ગ આ બેના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે જો મારે આવું ગણવાનું હોત ને તો હું આ દાખલામાં જે સૂત્ર મારવાનો છે તે સૂત્ર મારે શકાય નહીં આના માટે પણ આના માટે આ પરિસ્થિતિ માટે પણ સૂત્ર બન્યું પણ સૂત્ર બન્યું કોના માટે છે તો સૂત્ર એના માટે બન્યું છે કે જે બે સંખ્યાઓ ક્રમમાં આવતી હોય ને એના વર્ગ માટે ધારો કે એમ સમજો કે ભાઈ પહેલી રકમ મારી એવી હોય કે ભાઈ 12 નો વર્ગ તો ત્યાર પછી હોવું જોઈએ 13 નો વર્ગ ક્રમિક સંખ્યા હોવી જોઈએ પહેલું તો આ જરૂરી છે કે પ્રશ્ન એવો હોવો જોઈએ કે ભાઈ 12 નો વર્ગ અને 13 નો વર્ગ એ બંનેની વચ્ચે કેટલી સંખ્યા તો હું ગણવાને બેસું હું સૂત્ર મારીશ સૂત્ર કઈ રીતે મારવાનું છે એ પણ હું તમને સમજાવું પહેલા તમને બરાબર સમજો ધારો કે પહેલી સંખ્યા આપણે આ દાખલામાં કેટલી આપેલી છે ભાઈ 9 તો ભાઈ એવું જરૂરી નથી કે દરેક વખતે મને પહેલી સંખ્યા 9 જ આપેલી હોય કોઈ દાખલામાં પહેલી સંખ્યા 10 પણ હોય કોઈમાં પહેલી સંખ્યા 11 હોય કોઈમાં 12 હોય શકે તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે પહેલી જે સંખ્યા છે તે n છે પહેલી જે પ્રાકૃતિક સંખ્યા છે ને તે n હવે જો પહેલી n સંખ્યા હોય ને વિદ્યાર્થી મિત્રો તો બીજી છે ને એની ક્રમિક સંખ્યા જો 9 પછી 10 એક વધારે દેવાના જો આ દાખલામાં બીજી રકમ લઈએ જો સવાલ છે એ જ પ્રયત્ન કરવામાં ત્યાર પછી તમે રકમમાં લાઈન આગળ વધારો તો તમને મળશે કે 11 નો વર્ગ અને 12 ના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા હોય તો જો અહીં 11 છે તો અહીં 12 આ સંખ્યામાં 1 ઉમેરી દેવાનો ચેક કરો અહીંયા 100 હોય તો ત્યાર પછી જુઓ 101 90 હોય તો 91 1000 હોય તો 1000 ને 1 એક એક તમારે ઉમેરતા જવાનું છે એટલે દરેક વખતે રકમ બદલાયા કરશે તો હું શું ધારીશ કે પહેલી સંખ્યા એટલે n અને બીજી સંખ્યા એટલે ભાઈ ક્રમિક સંખ્યા ધારી હોય તો આપણે ખબર છે કે ભાઈ n વત્તા 1 ધારવાને સમીકરણના ચક્કરમાં પણ પડે નહીં પહેલી n તો બીજી n વત્તા 1 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાને જ કહેવાય ને એક એક ઉમેરતા જવાનું હવે મને પ્રશ્ન છે કે આ બંનેના વર્ગની વચ્ચે કેટલી સંખ્યા આવે આનો પણ વર્ગ કરો આનો પણ વર્ગ કરો કેટલી સંખ્યા આવે તો જવાબ છે એનો 2n જેટલી જ્યાં n એ તો આ સૂત્રમાં કિંમત મૂકવી પડશે 2 ની કિંમત તો 2 જ રહેવાની n ની જે કિંમત છે તો n ની જગ્યા પર તમારે જે પહેલી સંખ્યા હોય ને તે મૂકી દેવાની આ દાખલામાં પહેલી સંખ્યા કોણ છે ભાઈ તો n એટલે કે પહેલી સંખ્યા 9 છે
એટલે આ સૂત્રમાં 2 ની જગ્યા પર 2 રાખવાનો n ની જગ્યા પર 9 મૂકવાનો ગુણાકાર કરો 2 9 18 તો ભાઈ મારો જવાબ આ રહ્યો દાખલો કો લોજિક બહુ સિમ્પલ છે બરાબર લોજિક બહુ સિમ્પલ છે કે 2 n સંખ્યા આવે જ્યાં n એટલે પહેલી સંખ્યા જે હોય તે મૂકીને 9 હોય તો 9 મૂકો 900 હોય તો 900 અને તમારે ચેક કરો તો કરી માનો 9 નો વર્ગ 81 છે 10 નો વર્ગ 100 છે 81 અને 100 ની વચ્ચે તો તો 18 સંખ્યાઓ આવે ગણ્યો તો ગણ્યો 81 અને 100 નથી લેવાનો 82 થી 99 લેવાનો 81 અને 100 એની વચ્ચેની સંખ્યા લેવાની છે એટલે 82 થી 99 ની ગણતરી કરશો 18 સંખ્યાઓ છે મને આવડી ગયું લખવાનું કેવી રીતે તે જોજો આ દાખલો લખતા પહેલા જે સૂત્ર છે તે યાદ રાખવાનું છે એટલે તમારા દાખલામાં સાથે 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 સૂત્ર લખી દેવાનું એટલે તમે જ્યારે પણ આ દાખલો ફરીથી રિફર કરો સૂત્ર તમારી સામે આવી જાય એટલે તમારે મગજમાં લઈ જાય જો દાખલો ચાલુ કરીએ એ પહેલા યાદ રાખો શું યાદ રાખો કે બે ક્રમિક સંખ્યાઓ હોય એમાં પહેલી n નો વર્ગ અને બીજી n વત્તા 1 નો વર્ગ ક્રમિક સંખ્યા એટલે લખાય છે સમીકરણ કરતા પણ ભણી ગયા પહેલી n હોય તો બીજી n વત્તા 1 અને મારે એના વર્ગોની વાત ચાલે છે એટલે વર્ગ લઈ આ અને આ આની વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય ને એવી 2n જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય બરાબર છે 9 નો વર્ગ 81 ને 10 નો વર્ગ 100 હવે આની વચ્ચે 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 97 કોઈનો પણ વર્ગમૂળ ના નીકળે 81 નો નીકળે પછી ડાયરેક્ટ 100 નો વર્ગમૂળ નીકળે 81 નો વર્ગમૂળ 9 નીકળે 10 નો વર્ગમૂળ 100 નીકળે વચ્ચે કોઈનો નીકળે નીકળે નહીં તો હવે કેટલી સંખ્યાઓ આવશે તો ભાઈ 2n જેટલી સંખ્યાઓ આવશે એનો સૂત્ર છે આ સૂત્ર તમારે પહેલા તો ભાઈ યાદ રાખી લેવાનું એને હું કૌંસમાં લઈ લઉં છું બરાબર આ તમારે દાખલા ગણતી વખતે સૂત્ર નથી આ તમારે યાદ રાખવાનું દાખલો કહેલે ગણવા તે તમે જુઓ લખવાનું કે ભાઈ અહીં 9 નો વર્ગ અને 10 ના વર્ગ ની વચ્ચે કેટલી સંખ્યા આવે ગણતરી કરે જવાબ ચાલુ કરે છે તમે પહેલી સંખ્યા એટલે હું લઈ જવા n n એટલે તો ભાઈ 9 પહેલી સંખ્યા 9 છે એટલે બીજી સંખ્યા કઈ થશે ભાઈ બીજી સંખ્યા પહેલી જો n હોય તો બીજી n 1 n એટલે n ની કિંમત કેટલી છે ભાઈ 9 છે તો 9 1 એટલે 10 તો આ બંનેની વચ્ચે કેટલી સંખ્યા આવે તો 2n જેટલી ભાઈ બંનેના વર્ગની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા 2n 2n એટલે કે 2 ની કિંમત તો મૂકવાની ને n ની કિંમત જે પહેલી સંખ્યા એટલે મૂકી દો 9 બે નવા 18 દાખલો કરો પહેલી સંખ્યા લખો બીજી સંખ્યા લખો એ બંનેની વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય એટલે કેટલી સંખ્યા તો ભાઈ 2n એમાં ખાલી n ની કિંમત મૂકે તો દાખલો પતી ગયો મોટા કોને જવાબ આવે જો ધારો કે આ બીજી રાખો 11 અને 12 નો વર્ગ તો મેં તમને શું કીધું કે ભાઈ આ બંને ક્રમિક સંખ્યા છે ક્રમિક સંખ્યા છે તો બંને વચ્ચે કેટલી સંખ્યા આવે તો ભાઈ જવાબ આવે કે 2n છે એમાં 2 એટલે તો શું લખવાના છે આપણે પણ n ની કિંમત ભાઈ n એટલે પહેલી સંખ્યા n ની કિંમત આમાં 11 છે જવાબ આવશે 11 ને 12 સાથે તો ગણવાની કે સમજ ને કે સર 11 નો વર્ગ છે 121 12 નો વર્ગ 144 121 ને 144 ની વચ્ચે ગણવા બેસવાની જરૂર નથી કેટલી સંખ્યા આવે મોઢે આવે 2n જે 2 ગુણ્યા 11 22 દાખલો પૂરો લખવાનું કેવી રીતે તે જોજો પહેલી સંખ્યા એટલે n બરાબર 11 બીજી સંખ્યા n 1 એટલે 11 ને 1 12 તો બંનેની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા 2n એમાં 2 એટલે 2 અને n ની કિંમત 11 દાખલો પૂરો વિદ્યાર્થી મિત્રો બે દાખલા છે પ્રશ્ન નંબર 1 છે સોરી આજે પ્રયત્ન કરો છે ને પહેલો પ્રશ્ન પૂરો થાય છે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 2 લઈએ સેમ વસ્તુ છે જુઓ 100 અને 101 ની વચ્ચે કેટલી સંખ્યા આવે તો ભાઈ 2n જેટલી બોલો આ સૂત્રમાં તમે 100 મૂકશો કે નહીં 100 મૂકો 100 2 200 દાખલો પૂરો લખવાનું કે એટલે પહેલી સંખ્યા n એટલે 100 બીજી સંખ્યા n વત્તા 1 101 બેને ની વચ્ચે આવતી કેટલી સંખ્યા વચ્ચે ભાઈ નજેલો વર્ગમૂળ ના નીકળે 2n જેટલી 2 એટલે 2n ની કિંમત 100 200 રાખો તો બોલો વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તમને 1 2 અને 3 ત્રણ દાખલા સેમ પેટર્ન પર શીખવાડ્યા છે અને એવી જ રીતે બીજા બે દાખલા પણ બુકની અંદર આપેલા છે તો એ હું નથી લખતો તમે વિદ્યાર્થી મિત્રો આરામથી લખી શકો છો બરાબર તે કદાચ હું બોલી જાઉં કે જવાબ શું આવશે જો 90 ને 91 આ બંને ની વચ્ચે કેટલી સંખ્યા આવે તો ભાઈ 2n જેટલી આ 2 એટલે 2 અને n એટલે 90 મૂકવાના 90 2 180 દાખલો પતી જશે પહેલી સંખ્યા n બરાબર 90 બીજી સંખ્યા n વત્તા 1 એટલે 1
કાળ બે વચ્ચે આવતી પૂર્ણાંક સંખ્યા જે નથી પૂર્ણાંક ના હોય એક સંખ્યા આપતો હોય 2 ગુણ્યા 90 180 એટલે આખો નંબર 3 પણ આરામ થી થઈ જશે આનો જવાબ 2 હોય એટલે કે 2 ગુણ્યા 1000 2000 થશે ઓકે તો આ દાખલો તમારા માટે કે દાખલા હોમવર્ક બનાવશે ઓકે આમ તો હું કરાવી દઉં છું બરાબર ને બોલી તો જાવ છો પણ તમારે તેમાં બુકમાં જાતે જાતે આ આ ફોર્મા પ્રમાણે લખી દેવાનું ઓકે આગળ વધીએ છે નવી વાત તમે એસ પાના નંબર 94 પર તમે જો તો બીજો પણ એક પ્રયત્ન કરો અને આ જે લોજિક છે ને વિદ્યાર્થી મિત્રો એ પણ સમજવાની રીતે બહુ સારો છે શું કહે છે કે ભાઈ તમારે ચેક કરવાનું છે કે ભાઈ નીચે અમુક પ્રશ્ન પહેલો રકમ એવી એટલે મથાળો એવો મારેલો છે કે નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે ની ચકાસે તો એક લોજિક આવા છે ને બહુ જોરદાર આવતો છે લોજિક એવું છે કે મેં લખેલું પણ છે જો કે છે ને જે સંખ્યાને 1 થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે દર્શાવી શકાય ને તો એ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો એમ કે છે તમે 1 થી શરૂ કરો 1 થી શરૂ કરો અને પછી તમારે કેવી લેવાની ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો કરો તમને મન ચાહે એટલી એકી સંખ્યાઓનો સરવાળો કરો તો મારી ગેરંટી એ છે કે સરવાળો હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા લાવે તમારે ચેક કરવો તો કરી લો તમને કરે છે નંબરમાં એકી સંખ્યામાં ભાઈ શરૂઆત 1 થી કરવાની હે પછી તમે એકી સંખ્યાની શરૂઆત 15 થી નહીં કરો પછી કેશો કે સર મને પૂર્ણ વર્ગ સંખ્યા નહીં મળે એવું ના થાય શરૂઆત 1 થી કરવાની હવે ક્રમિક એકી સંખ્યા લો ક્રમિક એક પછી તમે 7 લો પછી તમે 5 લો એવી રીતે ક્રમિક લેવા કેટલી લેવાની એ તમારી મરજી હું ધારો કે અમુક સંખ્યા લઉં છું 1 3 5 મેં 3 ક્રમિક એકી સંખ્યાઓ લીધી છે શું કહે છે તમે આનો સરવાળો કરશો ને જવાબમાં તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળે 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 ને મળે ચેક કરો તો કરી રાખો જોઈ સરવાળો કરું છું 1 ને 3 4 4 ને 5 9 વિદ્યાર્થી મિત્રો 9 જે છે પૂર્ણ વર્ગ સંખ્યા નું વર્ગમૂળ 3 ની તમે કહેશો છે આમાં ખાવી ગયા નહીં ઓકે બધામાં ખાવી જવા 1 થી શરૂ કરો મન ચાહે એટલી ક્રમિક એક સંખ્યા લો ધારો કે મેં આવું લીધું કે ભાઈ 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 આટલી સંખ્યા લાવો સરવાળો કરો દરેકે દરેક તબક્કે તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે આ મેરા સરવાળો કરો ધારો કે મેં બે સંખ્યા લખી હોય ને 1 ને 3 4 4 સંખ્યા પૂર્ણ વર્ગ નીકળે 4 માં 5 કરો 9 9 નો પણ વર્ગમૂળ નીકળે તમે આટલી સંખ્યા લો વર્ગમૂળ નીકળે 7 સુધી તો તમારું વર્ગમૂળ નીકળે જો આ 9 9 ને 7 16 16 નો વર્ગમૂળ નીકળે 4 હજુ જુઓ આ 9 લીધા 16 ને 9 25 25 નો વર્ગમૂળ નીકળે 5 દરેકે દરેક નું વર્ગમૂળ નીકળે દરેક તબક્કે વર્ગમૂળ નીકળે છે સરળ એટલે છે કે 1 થી શરૂ કરો 1 થી શરૂ કરો અને બધી ક્રમિક એક એક સંખ્યાનો સરવાળો કરો જ્યાં સુધી કરો ત્યાં સુધી પૂર્ણ વર્ગ સંખ્યા આ 25 થયેલા ને 25 માં 11 વડે 36 થાય 36 નું વર્ગમૂળ નીકળે 6 કેટલી જોરદાર બોલા પેટર્ન છે પૂર્ણ વર્ગ સંખ્યાઓમાં આ વસ્તુ છે મારે તો સાંભળજો મોઢે રાખો તો પણ ચાલે આ 9 છે ને 9 નું વર્ગમૂળ કેટલું તો જરા ચેક કરો આ સંખ્યા કેટલી લીધી તમે 1 2 3 સંખ્યા લીધી છે 9 નું વર્ગમૂળ 3 તમે 6 એકી સંખ્યા લીધી ને જુઓ 1 2 3 4 5 6 6 એકી સંખ્યાનો સરવાળો કર્યો ને 36 મળ્યા કે નહીં જો 36 નું વર્ગમૂળ 6 જેટલી તમે સંખ્યા લો એટલું તમારું વર્ગમૂળ બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો 6 સંખ્યાનો સરવાળો કરો એકી 1 થી 7 આવો તો 36 થાય 7 સંખ્યા હોય તો 49 8 સંખ્યા હોય તો 64 9 હોય તો 81 10 હોય તો 100 મોઢે ખાઈ હોય સરવાળો કરવાની પણ જરૂર ના પડે હવે જો તમે આ લોજિક બરાબર એકદમ ફાઈન સમજી લીધું હોય તો તમને આ દાખલો પણ એકદમ વ્યવસ્થિત આવશે 121 પૂર્ણ વર્ગ છે કે આમ તો મને ખબર છે પણ તમને કઈ ખબર છે કે પૂર્ણ વર્ગ છે પણ મારે આ રીતે લખી બતાવવાના છે 121 તો એના માટે શરૂઆત કાથે કરવાનું છે તમે જુઓ સરવાળો છેલ્લે કરવાનો પહેલા બાકલા કરી ચાલો કરવાનું જુઓ 121 માંથી તમારે પહેલા 1 પાઠ કરી લેવાનો ચાલો કાથે કરવાનું 1 થી બરાબર છે 121 માંથી 1 પાઠ કરો જવાબ આવે 120
120 જે મળ્યા તે લખવાનો હવે માંથી પહેલા એક ભાગ કરવાનો હવે ત્રણ ભાગ કરો પછી હું પાંચ ભાગ કરું પછી 60 પછી 9 વિવિધ ભાગ થાકી કરવાનો 120 માંથી ત્રણ ભાગ કરો 170 જે મળ્યા એમાંથી પાંચ ભાગ કરો 112 જગ્યા નથી એટલે હું હવે અહીં લખું છું 112 મળ્યા એમાંથી હવે કેટલા ભાગ કરો પહેલા એક ભાગ કર્યા ત્રણ ભાગ કર્યા પાંચ ભાગ કર્યા હવે 7 ભાગ કરો 112 માંથી 7 ભાગ કરે જવાબ આવશે 105 બરાબર છે હવે 105 માંથી કેટલા ભાગ કરવાનો બરાબર 9 ભાગ કરો જવાબ આવશે 94 નહીં કેટલા થશે 9 માંથી હા 94 બરાબર છે 94 95 96 આવશે બરાબર છે હવે ચલો 96 આવ્યા એમાંથી કેટલા ભાગ કરીએ તો ભાઈ 96 માંથી ભાગ કરવાના અહીંયા 9 છે 9 માં પછી એક સંખ્યા અલગ 11 છે બાદ માંથી કરો 85 મળે એમાંથી કેટલા ભાગ કરો ભાઈ 13 ભાગ કરો જવાબ કેટલા આવશે ભાઈ 72 એક ક્રમિક ભાગ કરો ક્રમિક એક સંખ્યા ભાગ કરો 1 3 5 7 9 11 13 હજુ આગળ વધ્યા 72 આવ્યા ને 72 માંથી કેટલા ભાગ કરીએ ભાઈ 72 માંથી હવે 13 છે ને 13 તો 13 પછી કોનો મારો 15 ભાગ કરો 72 માંથી 15 ભાગ કરો એટલે કેટલા થશે ભાઈ 57 57 માંથી હવે કેટલા ભાગ કરવાના 15 પછી આપણે મારો 70 નો 70 ભાગ કરો 70 ભાગ કરો જવાબ આવશે 40 આવ્યા એમાંથી હવે 70 પછી 19 નો વાળો 19 ભાગ કરો કેટલા વાગે 21 21 માંથી કેટલા ભાગ કરો 21 ભાગ કરો એટલે જવાબ આવશે 0 પહેલા 15 ભાગ કર્યા પછી 70 19 21 જવાબ 0 આવે એટલે સમજી લો કે આ સંખ્યા પૂર્ણવર્ગ છે જવાબ 0 નહીં આવતો પૂર્ણવર્ગ નથી જવાબ 0 આવે એટલે આપણે આરામથી લખી શકીએ કે ભાઈ 121 એટલે 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 વત્તા 13 વત્તા 15 વત્તા 17 વત્તા 19 વત્તા 21 જો મને મતલબ કે 121 ને હું ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા સ્વરૂપે લખી શકું છું મતલબ કે 121 નું વર્ગમૂળ નીકળે મતલબ કે 121 સંખ્યા પૂર્ણવર્ગ છે જવાબ 0 નહીં આવે તો સમજી લો કે સંખ્યા પૂર્ણવર્ગ નથી એને તમે સરવાળા સ્વરૂપે દર્શાવી ના શકો બોલો એકદમ ઈઝી ભાગ લાગે કરવાની છે પહેલા 1 ભાગ કરો 3 ભાગ કરો 5 ભાગ કરો ક્યાં સુધી ભાગ કરવાનું 0 આવે ત્યાં સુધી એ બી ધીરે જો રકમ નંબર 2 આવી જાય 55 જો પહેલા 1 ભાગ કરો પછી 3 5 7 9 11 13 ભાગ કરવાનું ચાલુ કરીએ પહેલા 55 છે 55 માંથી 1 ગયા 54 54 આવ્યા પછી 3 ભાગ કરો 51 51 માંથી 5 ભાગ કરો 46 46 માંથી 7 ભાગ કરો 39 બરાબર છે 39 જે મહિલા છે 39 માંથી 9 ભાગ કરો 30 9 પછી 11 ભાગ કરવાના પછી 13 ભાગ કરવાના પછી 15 ભાગ કરવાના ક્યાં સુધી 0 મળે ત્યાં સુધી 39 માંથી આપણે 9 ભાગ કરીએ 30 30 માંથી 11 ગયા 19 19 માંથી 13 ભાગ કરો 6 હવે આ જે 6 છે એમાંથી 5 કરવાનો વારો 15 માં આવશે તો 6 માંથી 15 ના કરો જવાબ -9 મતલબ કે સરવાળો તમારો શૂન્ય નહીં સરવાળો શૂન્ય નહીં મારો મતલબ કે તમે 55 ને છે ને 1 થી શરૂ કરીને જે મેં અહીંયા નિયમ લખ્યો છે તે 1 થી શરૂ કરીને ક્રમિક એકી સંખ્યાના સરવાળો સ્વરૂપે તમે લખી ના શકો માટે કહી શકે કે 55 જે છે ને એ પૂર્ણવર્ગ સંખ્યા નથી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો આ જે છે પ્રશ્ન પર આના બે દાખલા મેં તમને કરાવ્યા બાકીના જે દાખલા છે તમારા માટે હોમવર્ક આપું છું એકદમ આરામથી કરી શકશો 81 માંથી પહેલા 1 ભાગ કરો 2 ભાગ કરો 3 ભાગ કરો 81 તો જોતા ખાવા પડશે કે સંખ્યા પૂર્ણવર્ગ છે એનું વર્ગમૂળ 9 49 છે એનું પણ વર્ગમૂળ નીકળશે જવાબ આવશે 7 7 વખત બાદબાકી આમાં કરો આ રીતે કરવાનું છે 9 વખત બાદબાકી આમાં કરો 0 મળશે આમાં 0 મળશે આમાં 0 નહીં મળે આમાં લખવાનું કે સંખ્યા પૂર્ણવર્ગ બરાબર છે તો આ ત્રણ દાખલા તમારા માટે હોમવર્ક રહેશે ચાલો હવે આપણે આગળ વધીએ પ્રયત્ન કરો લેવાનો છે પાના નંબર 55 ઉપર ચોપડીની અંદર છે તેમાં બરાબર છે શું છે પહેલો પ્રશ્ન અને મથારો શું છે તે બરાબર ખાસ સમજો હે એકદમ ઈઝી છે શું કીધું છે કે નીચેની સંખ્યાને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરવાની છે એટલે કે તમને કોઈ પૂર્ણવર્ગ સંખ્યા આપી 21 નો વર્ગ
ભાઈ 21 નો વર્ગ 441 થાય હવે તમારે કરવાનું શું છે 441 ને બે સંખ્યાના સરવાળા તરીકે લખવાની છે પણ શરત એ છે કે આ જે બે સંખ્યાનો તમે સરવાળો લખો ને તો એ બંને સંખ્યા ક્રમિક હોય 21 નો વર્ગ 21 નો વર્ગ 441 થાય તમને કીધું કે તમારે આને બે સંખ્યાના સરવાળા તરીકે લખવાની તો તમે મને એમ કહો છો કે એકદમ ઈઝી ઈઝી કે સર એક કામ કરો 100 341 એવું લખી દો તો ભાઈ નહીં ચાલે શું સવાલ છે કે એ બંને સંખ્યા ક્રમિક હોવી જોઈએ અહીં 100 છે તો તમારી પાસે અહીં 101 હોવો જોઈએ અત્યારે 101 નથી એટલે તમે 441 ને આપની આ સરળ પ્રમાણે આ દાખલામાં તમે આ રીતે નહીં લખી શકો કારણ કે સવાલ કઈ અલગ છે તો તમે ને થશે કે સર વિચારવા બેસવાનું એક્ઝામમાં કે પરીક્ષામાં કે દાખલા ગણતા હોય ત્યારે તો જવાબ છે ના જેવી રીતે તમને આને આગળના પ્રયત્નમાં મેં એક સૂત્ર આપી દીધું પ્રયત્ન કરવામાં એવી રીતે આ પ્રયત્ન કરવામાં પણ તમને હું એક સૂત્ર આપું છું ખાસ ધ્યાન દેજો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને જેમ કે 21 નો વર્ગ છે 441 થાય પૂર્ણ વર્ગ સંખ્યા છે તો તમે એને બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકો આરામથી તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું અને સૂત્ર છે આ કે ધારો કે કોઈ પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે તમે એને આ બે સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકો જે માની પહેલી સંખ્યા હોય n નો વર્ગ માઇનસ 1 ભાગ્યા 2 બીજી સંખ્યા હોય n નો વર્ગ વત્તા 1 ભાગ્યા 2 જ્યાં n બાય n એટલે આપણને જે સંખ્યા આપેલ હોય આ દાખલો હું ગણીશ તો ત્યાં n ની કિંમત હું 21 મૂકી દઉં ફટફટ બોલો મને બે જવાબ મળી જશે જો ફટાફટ તમને હું સમજાવી દઉં પહેલો ભાઈ તમારે બે ક્રમિક સંખ્યા લાવવાની છે ભાઈ 21 ના વર્ગમાં પહેલી ક્રમિક સંખ્યા કઈ સૂત્ર યાદ રાખવાનું છે n નો વર્ગ માઇનસ 1 છેદ માં 2 જે મેં લખ્યા અહીં જો સૂત્ર તમારે નથી લખવાનું તમે ડાયરેક્ટ નાખવા કરવાનું જો સૂત્ર યાદ રાખો પૂરું લખવાનું પણ હા અત્યારે નોટબુક n ની કિંમત કેટલી મૂકવાની ભાઈ 21 21 નો વર્ગ ઓછા 1 એટલે 1 ભાગ્યા 21 નો વર્ગ કરો એટલે 441 થાય એમાંથી 1 બાદ કરો ભાગ્યા 2 આનો જે વર્ગ થાય ને 441 1 બાદ કરીને 2 વડે ભાગી દઈએ 441 માંથી 1 બાદ કરો 440 2 વડે ભાગો 220 વિદ્યાર્થી મિત્રો અગર પહેલી સંખ્યા 220 હોય 441 છે સરવાળા સ્વરૂપમાં દર્શાવવાની છે બે ક્રમિક સંખ્યા પહેલી 220 હોય તો બોલો વિદ્યાર્થી મિત્રો બીજી 221 ચેક કરો સરવાળો 441 કામ પૂરો પહેલી સંખ્યા ભલી ગઈ તો બીજી લાવવા કેટલી વાર લાવવાની ફટાફટ તમે જુઓ ભાઈ આ 220 છે ને 221 મોઢે પડી જાય પણ આપણે સૂત્રમાં કિંમત મૂકીને લાવવાની હે ભાઈ અહીંયા જો આ 7 આવશે ને એને 21 નો વર્ગ ખાલી એક જ ફરક માઇનસ હોય ત્યાં પ્લસ કરી દો પ્લસ 1 ભાગ્યા 2 21 નો વર્ગ 441 1 નો વર્ગ 1 ભાગ્યા 2 સરવાળો કરો 441 ને 1 442 અડધા કરો 221 આપણે પહેલેથી ખ્યાલ હતો કે 221 આવવાનું છે તો છેલ્લે જવાબમાં શું લખી દેવાનું કે ભાઈ 21 નો વર્ગ બે ક્રમિક સંખ્યાના સરવાળા સ્વરૂપમાં લખી શકીએ પહેલી 220 બીજી 221 ટોટલ મારો 441 એકદમ ઈઝીલી તમે આ સૂત્ર યાદ રાખી શકો એવી રીતે જો બીજી રકમ આવે છે 13 નો વર્ગ તો પહેલી સંખ્યા આપણે n નો વર્ગ માઇનસ 1 ભાગ્યા 2 છે એમાં n એટલે 13 મૂકવાનો ભાઈ 13 ના વર્ગમાં 1 5 કરો 13 નો વર્ગ 169 1 5 કરો 168 2 વડે ભાગો 84 અગર પહેલી સંખ્યા 84 હોય તો બીજી સંખ્યા 85 ક્રમિક સંખ્યા લાવવાની જો કે તે મળશે ભાઈ ખાલી એક જ ફરક કરો પ્લસ કરો 13 નો વર્ગ 169 માં 1 ઉમેરો એટલે 170 ના અડધા કરો 85 એટલે આપણે આરામથી લખી શકે કે ભાઈ 13 નો વર્ગ એટલે આ બે ક્રમિક સંખ્યાનો સરવાળો 84 વત્તા 85 સરવાળો કરો 169 થઈ ગયો 13 નો વર્ગ તો જો મેડમ વિદ્યાર્થી મિત્રો બે દાખલા ગણીને બતાવ્યા તો તમે દાખલો નંબર 3 અને દાખલો નંબર 4 સેમ આ જ સૂત્રમાં કિંમત મૂકીને કરી શકશો સૂત્રમાં પહેલો દાખલો કરશો n ની કિંમત 11 લખવાની 11 લખશો એટલે 11 ના વર્ગમાંથી 1 બાદ કરો 121 માંથી 1 બાદ કરો 120 120 ના અડધા કરો પહેલી સંખ્યામાં 60 મળશે બીજી 61 મળશે આગળ વધીએ 19 છે તો 19 મૂકવાની આમાં n ની કિંમત 19 નો વર્ગ 361 361 માંથી 1 બાદ કરો 360 અડધા કરો 180 એટલે આમાં બે સંખ્યામાં પહેલી આવે 180 અને બીજી આવશે 181 બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો
તો તમે હવે છે ને સમજો તમે આ જોશો તો તમને એમ થશે કે સર કોઈ પણ બે સંખ્યા ક્રમિકનો સરવાળો કરો પૂર્ણવર્ગ સંખ્યા મળે તો ના ભાઈ આ વાત ખોટી અમુક અમુક વખત બે ક્રમિક સંખ્યાનો સરવાળો મને પૂર્ણવર્ગ સંખ્યા મળે પણ દર વખતે તમે કોઈ પણ બે ક્રમિક સંખ્યા લઈ લો અને એનો સરવાળો પૂર્ણવર્ગ થાય તો એ પોસિબલ નથી એ જ વસ્તુ આપણે પ્રશ્ન નંબર 2 માં પૂછેલો છે જુઓ જે તમારા દિમાગમાં ભૂસો ના ભરાય જાય ને એટલે ભૂસો ખાલી કરો સો સવાલ પૂછો છો કે શું એ પણ સાચું છે કે કોઈ પણ બે ક્રમિક સંખ્યાનો સરવાળો કરો ભાઈ બે ક્રમિક સંખ્યાનો સરવાળો કરો તો પૂર્ણવર્ગ સંખ્યા મને દર વખતે બરાબર છે સરવાળો દર વખતે વર્ગ જ હશે તો તમે જવાબ સમજી ગયા છો કે ના દર વખતે જવાબ પૂર્ણવર્ગ સંખ્યા નહીં મળે સવાલ તમને આગળ વધારે તો કીધું કે તમે જે જવાબ આપો છો ને એના માટે ઉદાહરણ પણ આપજો તો ચાલો આપણે ઉદાહરણ આપીને સમજાવી લઈએ જેમ કે ભાઈ જવાબ કહી દો તો ભાઈ ના આ વાત સાચી નથી ના ભાઈ દર વખતે બે ક્રમિક સંખ્યાનો સરવાળો પૂર્ણવર્ગ થાય નહીં આ વિધાન હંમેશ માટે સત્ય નથી એનું પહેલું ઉદાહરણ જુઓ પહેલા ઉદાહરણમાં જો બે ક્રમિક સંખ્યા 4 અને પછી આવતી 5 4 ને 5 9 થાય 9 પૂર્ણવર્ગ છે બીજું ઉદાહરણ જુઓ અહીંયા થઈ પહેલું જુઓ 220 ને 221 441 થાય 441 પૂર્ણવર્ગ છે તો તમે આ બે ઉદાહરણ પરથી એવું નહીં નક્કી કરી નાખતા કે સર કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો 180 થાય એનું કારણ છે જો ઉદાહરણ નંબર 3 જો પણ ઉદાહરણ 3 બે ક્રમિક સંખ્યામાં 1 અને 2 1 ને 2 કેટલા થાય 3 તો 3 એક પૂર્ણવર્ગ સંખ્યા નથી આગળ વધીએ બીજી બે સંખ્યા લીધી 5 અને 6 11 11 પૂર્ણવર્ગ સંખ્યા નથી ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો તો દર વખતે બે ક્રમિક સંખ્યાનો સરવાળો હંમેશા પૂર્ણવર્ગ થતો નથી હજુ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરું થાય છે તમારું છેલ્લો આપણે પ્રયત્ન કરો જોવાનો છે 25 સ્વાધ્યાય 6.1 શરૂ થશે પ્રયત્ન કરો તમે છે ને એ પ્રયત્ન કરો મેં પેટર્ન આપેલ છે એ પેટર્નને ધ્યાનથી સમજવાનું છે અને પછી પ્રશ્નનો ઉત્તર આપવાનો છે જુઓ પેટર્ન સમજો આ 1 છે 1 નો વર્ગ 1 ત્યાર પછી 11 નો વર્ગ 121 થાય પણ હવે પેટર્ન જુઓ ખાસ કેટલા એકડા છે અહીંયા તમે કહેશો કે ભાઈ બે એકડા છે તો જો હવે જવાબ શું આવે 1 પછી 2 2 પછી 5 રિટર્ન આવો 1 બે એકડા છે એટલે 2 સુધી જવાનું પેટર્ન સમજો કેટલા એકડા છે 3 એકડા છે તો તમારે ક્યાં સુધી જવાનું 3 સુધી જવાનું તો એટલે 111 થાય તો 111 નો વર્ગ 1 2 3 3 એકડા છે ને એટલે 3 સુધી જવાનું પછી પાછું રીતા લાવી દો 3 પછી 2 2 પછી 1 ઉતરતો ધારો કે 4 એકડા હોય તો તમારે 1 2 3 4 સુધી જવાનું અહીંયા 4 એકડા છે 1 2 3 4 પછી 4 પછી પાછું ઉતરતો ક્રમ લેવાનો 4 3 2 1 એટલે હવે 4 એકડા હોય એટલે કે 1111 હોય તો એનો વર્ગ આ થાય અહીં તમને પાસે 5 એકડા આવેલા છે તો ક્યાં સુધી જવાનું 5 સુધી જવાનું 1 2 3 4 5 પછાચા ઊંડા હોય 4 3 2 1 ધારો કે તમારી પાસે જરા ચેક કરો ચોપડી માં આપેલું છે આ બધું ચોપડી માં બધું લખી આવેલું છે આપણે ખાલી પેટર્ન સમજવાની છે કે કઈ રીતે વર્ગ થઈ રહ્યો છે 8 એકડા મૂકેલા છે છેલ્લે તો 8 એકડા મૂકેલા હોય તો આપણે આનો આ સંખ્યાનો વર્ગ કરવો હોય તો 1 થી 8 સુધી લખવાનું પહેલા તો 1 2 3 4 5 6 7 8 ને પછી ત્યાંથી પાછો ઉતરતો ક્રમ પકડો 8 પછી તો 8 પછી 7 6 5 4 3 2 1 તો આ રકમનો વર્ગ આમ થઈ ગયો તમારે કોઈ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરની જરૂર ના પડે હવે મેઈન પ્રશ્ન સવાલ એ છે જો તમે આ વસ્તુ ના સમજ્યા હોય ને તો વિદ્યાર્થી મિત્રો વિડિયો સ્વરૂપમાં સમજી રહ્યા છો તો તમે ફરી ફરી રિપીટ રિપીટ પણ સમજી શકશો બરાબર છે હવે ખાવા સાંભળજો આ પેટર્ન જો તમારા દિમાગમાં ઉતરી ગઈ હોય તો તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે આનો વર્ગ કેટલો અને આનો વર્ગ કેટલો હવે આ છે ને તો કેટલા એકડા કરવાના કેટલા એકડા છે તો ભાઈ આમાં 6 એકડા છે તો આનો વર્ગ કોઈ લખતા નહીં આપણે આમાં આપણે કેટલા ક્યાં સુધી જવાનું હોય 6 સુધી જવાનું એટલે આપણે જવાબ લખીએ કે ભાઈ આનો વર્ગ થશે 1 2 3 4 5 6 6 સુધી પહોંચી ગયા હવે પાછો ઉલટો કામ કરો કે ભાઈ 6 પછી 5 4 3 2 1 આ રકમનો વર્ગ ચૂકી વગર થાય આનો પણ વર્ગ આરામથી થઈ જાય હું નીચે લખીશ સાથે જગ્યા નથી વધારે એટલા માટે આનો વર્ગ કરે 7 એકડા આવશે તમે ગણશો 7 એકડા આવશે તો ક્યાં સુધી જવાનું મારે 7 સુધી જવાનું તો આપણે લખીએ 1 2 3 4 5 6 7
અને ત્યાર પછી ઉતરતો ક્રમ લઈએ તો 7 પછી 6 5 4 3 2 1 જવાબ પૂરો એટલે આ જે પ્રયત્ન કરો છે એનો જવાબ અહીંયા પૂરો થાય છે હવે તમે રકમમાં જોશો તો તમને બીજી પણ ચોપડીમાં એક પેટર્ન આપેલી છે કે જુઓ કઈ રીતે વર્ગ થઈ રહ્યા છે તમે આ કઈ રીતે વર્ગ થઈ રહ્યા છે એ સમજવાનું છે અને ત્યાર પછી મારે આનો જવાબ લખવાનો છે પહેલા સમજી લઈએ ચાલો શું કહે છે 7 નો વર્ગ મોટે આવે 7 નો વર્ગ 49 ખાસ સમજો 67 નો વર્ગ જો આ 1 6 આવે છે 1 7 આવે છે 7 નો વર્ગ ધ્યાન નહી આપતા 6 ને વર્ગ ધ્યાન કેટલા 6 છે 1 વખત 6 આવે છે તો વર્ગ જુઓ એટલે 4 કેટલી વાર આવે છે 2 વાર 4 6 1 વખત હોય તો 4 2 વાર પછી છે ને 8 1 વખત 6 1 વખત છે તો 8 માં 1 વખત અને છેલ્લે 7 છે 7 નો વર્ગ કેટલો થશે એટલે એકમ નો 9 તો બધા માં આવશે તો 7 હોય ને આપણે વળે જોઈ કાઢે કે 7 વાળી સંખ્યા નો વર્ગ કરી એકમ ના અંક માં 9 9 તો બધા માં એઝ ઇટ ઇઝ રહે છે એમ નો એમ રહે છે પેટર્ન સમજો જો હવે આ જો 600 ને 67 6 કેટલા 6 છે ને 2 વખત છે તો જે 4 છે ને 4 એ મારે 3 વખત 6 અગર 2 વખત હોય તો 4 3 વખત લેવા એક વખત વધારે લેવા તો જો 1 2 3 4 લીધા પછી 8 લેવાના તો હવે 8 કેટલી વાર લેવાના 6 2 વાર છે તો 8 પણ 2 વાર જ લેવાના આ સરખે સરખો લેવાનો 8 છે ને સરખે સરખા લેવાના 4 જે છે ને 6 ની સંખ્યા કરતા એક વધારે લેવાના છેલ્લે 9 તો મૂકવાનો છે બોલો તમારા દિમાગમાં પેટર્ન એકદમ ફાઇન ઉતરે છે હજુ સમજો છો 6 કેટલી વાર છે 3 વખત તો 4 કેટલી વાર લેવાના 4 વખત 8 આ 3 વખત છે કે 3 વખત જ લેવાના તો 4 વખત 4 3 વખત 8 છેલ્લે 9 બરાબર પેટર્ન જો દિમાગમાં આવતા 6 છે ને તે 4 વખત છે એટલે મારે વર્ગ કરવામાં 4 જે છે તે 5 વખત લેવાના આ 4 વખત છે તો પહેલા 5 વખત લીધા જોઈ લો 8 ની જે સંખ્યા છે ને તો 4 થી 4 વખત જ લેવાનું ને પછી નો એવી રીતે તમે છેલ્લી પેટર્ન જોઈ લો 6 જે છે તે 5 વખત છે જો આમાં 6 5 વખત હોય તો વર્ગ કરું તો 4 જે છે તે મને 6 વાર લેવાનું જે આ સંખ્યા હોય ને એમાં એક વધારે લેવાનું 4 પછી 8 નો વાર તો જો 6 અગર 5 વખત હોય તો 8 ને પણ 5 વખત જ લેવાનું અને છેલ્લે 9 હવે ચોપડીમાં મેં એવું કહે છે કે તમે આ પેટર્ન સમજી લીધી હોય તો તમારે આ બે પ્રશ્નોનો ઉત્તર આપવાનો છે આપી દઈએ આરામથી જુઓ ગણો 6 કેટલી વાર છે 1 2 3 4 5 6 6 છે ને 6 વાર છે તો આમાં 4 કેટલી વાર લેવાના 8 6 વખત છે તો 4 મારે 7 વખત લખવાનું લખીએ 1 2 3 4 5 6 7 4 નો પછી 8 નો વાર આ 6 વખત હોય તો 8 પણ મારે 6 વખત લેવાના તો લખી 8 6 વખત 1 2 3 4 5 6 અને છેલ્લે કોણ આવે 9 એવી જ રીતે આમાં જે છે એટલે 6 છે ને 1 2 3 4 5 6 7 7 વખત 6 છે તો જે 4 છે તે મારે 8 વખત લેવાના 4 1 વખત 2 3 4 5 6 7 8 આ 7 વખત છે આ 8 વખત લેવાના હવે 8 જે છે એ તો મારે 7 વખત લેવાના 7 વખત 8 લખાઈ જવાનો 1 2 3 4 5 6 7 અને છેલ્લે કોણ આવે 9 ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ સાથે આપણો પ્રયત્ન કરો અહીંયા પૂરો થાય છે નેક્સ્ટ વિડિયોમાં આપણે સબ્જેક્ટ 6.1 લખશું